हाथ जोड़ी ने अदब वाली ने कुर्सी पर न बैसी रहता
डबल आई ई आर कैरियर, ये कैरियर नो मतलब था ही वजन ऊंचा करने वस्तु,
અને CA RWR એને કરિયર બોલાય એ કરિયર નો શબ્દ એનો અર્થ થાય છે આપણી કારકિર્દી આપણું ભવિષ્ય આપણે શું બનવા માંગીએ છે તે તો એના વિશે હું થોડીક વાત કારકિર્દી માર્ગદર્શન એટલે આપણે સામાન્ય રીતે એવું સમજતા હોઈએ કે કોલેજોની કોર્સની અને એડમિશનની માહિતી અને જો કારકિર્દી માર્ગદર્શનનો મતલબ એટલો જ થતો હોય કે કોલેજો કોર્સ અને એડમિશનની માહિતી તો એ તો બધું 12મું ધોરણ પતે અને રિઝલ્ટ આવે પછી જે 10-15 દિવસ મળે એમાં પણ થઈ જાય પણ કારકિર્દી માર્ગદર્શન એટલું સહેલું નથી કારકિર્દીની પસંદગી એટલી સહેલી નથી જ્યારે એક બાળક એક વ્યક્તિ પોતાની કારકિર્દી નક્કી કરે છે ત્યારે એનું સ્વપ્ન અથવા એનું વિઝન શું છે બાળક તરીકે અત્યાર સુધી મોટો થયો 14-16 વર્ષ સુધી એ દરમિયાન એને શું સ્વપ્ન જોયું એના અભ્યાસની દિશા કેવી રહી હોય ગુજરાતી મીડિયમમાં ભણ્યો અંગ્રેજીમાં ભણ્યો સાયન્સમાં ભણ્યો કોમર્સમાં ભણ્યો શું કર્યું એનું મોટિવેશન એ પોતે અંદરથી કેટલો ઉત્સાહિત છે હજુ ભણીને થાકી ગયો છે કે હજુ બીજા 4-6 વર્ષ કે 8 વર્ષ ભણવા માંગે છે એનો કોન્ફિડન્સ લેવલ કેવો છે એને ડરતા ડરતા પરીક્ષાઓ આપી છે કે એણે હિંમતથી પરીક્ષાઓનો મુકાબલો કર્યો છે એ પોતાની જાતનું પૃથક્કરણ કરી શકે છે મારી શક્તિઓ કઈ છે મારી આવડત કઈ છે હું શું કરી શકું છું અને હું શું નથી કરી શકતો એનું જે વ્યક્તિત્વ છે તે અને એનું જે વાતાવરણ અનુસાર એ વ્યક્તિ વધારે બોલકની હોય અથવા શરમાળ હોય શાંત હોય અથવા ખટપટવાળી હોય ચંચળ હોય ઉત્સાહી હોય અથવા નિરાશાવાદી હોય અને દરેક વ્યક્તિને એક વાતાવરણ મળતું હોય છે પોતાના સમાજ રૂપે પોતાના પરિવાર રૂપે પોતાના રાજ્ય કે દેશ રૂપે તો આ બેની વચ્ચે આપણે સુમેળ રચાવવાનો હોય છે આપ સૌ વલભીપુર તાલુકાના વતની છો અને વલભીપુરમાં બાળપણ વિતાવીને અથવા ગઈ પેઢી વલભીપુરમાં હતી તો નવી પેઢીએ સુરતમાં આવીને સુરત સાથે સુમેળ રચાડ્યો છે અને આપના માંથી ઘણા બધા લોકોએ વિદેશ સાથે પણ કારકિર્દીનો ડિસિઝન લેવું એ એક પ્રકારે વ્યક્તિત્વ અને વાતાવરણની વચ્ચે બેલેન્સ જોવાનું કે આ વાતાવરણ શું છે વાતાવરણમાં શેની અપેક્ષા છે દુનિયાને શેની જરૂર છે કોની જરૂર છે અને દુનિયાને જેની જરૂર છે એમાંથી મારી પાસે શું છે આ સમજવું અને એ અનુસાર આપણે કારકિર્દીની દિશા નક્કી અલગ અલગ વિકલ્પ હોય કોઈ છોકરાને ડોક્ટરી પણ ગમે એન્જિનિયરિંગ પણ ગમે કોઈને એમ ગમે કે સાહિત્ય પણ ગમે અને વિજ્ઞાન પણ ગમે કોઈને રમત ગમત પણ ગમે અને કોઈને એન્જિનિયરિંગ પણ ગમે તો આ બધા વિકલ્પો માંથી નિર્ણય કેવી રીતે લેવાય આ બધું ત્યાં પછી છેલ્લે માહિતી આવે કારકિર્દી માટે વિચાર શા માટે માણસ જીવનભર વિકસતો રહેવા માંગે છે માણસ દરેક ઉંમરે પોતાના આવનારા 5 દિવસ કેવા જશે આવનારા 5 વર્ષ કેવા જશે અને આવનારા 5 દાયકા કેવા જશે એ રીતે વિચારતો હોય છે પોતાના જે કઈ આવડતો ભગવાને આપેલી છે એ આવડતોને વિકસાવવાની છે બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળકને માંડ બોલતા આવડતું હોય છે એટલે 1-1.5 વર્ષ પછી એ માંડ બોલતા શીખે છે એ જ બાળક દુનિયામાં રહીને પોતાના મમ્મી પપ્પા પોતાના અડોશ પડોશ પોતાના પરિવારમાં રહીને ધીરે 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 હોશિયાર થતો ઉઠવાશે એનું સ્વપ્ન જોવાની શરૂઆત કરે છે જે માણસ બીજું સ્વપ્ન જોશે અથવા સ્વપ્ન જોશે જ નહીં એ પણ દુઃખી થશે જે માણસ પોતાની ક્ષમતા કરતા ઊંચું સ્વપ્ન જોશે અને બધે માથા પછાડીને પાછો આવશે એટલે આપણે આપણી શક્તિઓને બરાબર ઓળખીને આપણી પોતાની શક્તિઓને ચેલેન્જ કરવી પડે ચેલેન્જ આપવી પડે કે ચાલ નાનાથી આ થઈ શકશે ચાલ તું આ કરી શકશે એમ દરેક બાળકે 14 કે 16 વર્ષની ઉંમરે પોતાની જાતને ચેલેન્જ આપવાની હોય છે કે જો તારું અત્યાર સુધીનું પરફોર્મન્સ આવું છે જો હવે તારી સામે આ દિશા પડેલી છે મને લાગે છે કે તું આ કરી શકે એમ છે પણ આ કરવા માટે તારે તારી કેટલીક ખરાબ ટેવોને તારે તારી કેટલીક ખામીઓને તારે તારી કેટલીક આળસોને દૂર કરવી પડશે અને નિર્ણય લેવો પડશે 12-14 વર્ષની ઉંમર સુધી દરેક બાળક મુક્ત પતંગિયાની જેમ જીવે છે દરેક બાળક મસ્તીથી જીવે છે પણ પછી 14 વર્ષની ઉંમરે મનમાં એક ધ્યેય બેસે છે એક લક્ષ્ય બેસે છે કે મારે તો આમ કરવું છે અને આમ કરવા માટે આ રીતે ભણવું જરૂરી છે અને એ રીતે પોતે ભણવાની પદ્ધતિ શરૂ કરે છે એટલે 12-14 વર્ષની ઉંમર સુધી જે બાળકને રોજ મમ્મી ઉઠાડતી હોય છે એ બાળક અચાનક 14 વર્ષની ઉંમરે જાતે ઉઠવાનું શરૂ કરે છે 12-14 વર્ષની ઉંમર સુધી જે બાળકને મા બાપ વાંચવા બેસાડતા હોય છે અથવા રમવા ગયેલો હોય ત્યારે એને બોલાવીને પકડીને બેસાડતા હોય લેસન કરાવતા હોય છે એ બાળકના મનમાં જ્યારે ધ્યેય ગોઠવાઈ જાય છે ત્યારે પોતે જ કહે છે કે મમ્મી હવે આ વર્ષે મને રમવા નથી જવું ખાલી રવિવારે 2 કલાક રમવા જઈશ રોજ રમવા નથી જવું જે બાળકની સાથે રોજ મમ્મીને ટીવી બંધ કરાવવા માટે ઝઘડો થતો હોય છે એ જ બાળક એક દિવસ
दिवस 12 के 13 के 14 वर्ष की उम्र है कहे छे कि मम्मी केबल नी मने जरूर नथी अथवा हूं अंदर ना रूम में वाजीस अथवा ये कहे छे कि आपणे आ वर्ष पूरतो कळावी नाखी तो संयम मुकवा कंट्रोल मुकवा ए मां-बाप जबरदस्ती थी करे ए 12 14 वर्ष की उम्र पछी चालतो नथी पण एक दिवस जीवन में एवो उभो जोईए जारे बाळकने एम थवुं जोईए કે મારું આ લક્ષ્ય છે મારે આ કરવું છે અને એના માટે મારે આટલો ભોગ આપવો છે વિશે વિચારવાથી ભવિષ્ય વિશે વિચારવાથી ફાયદો પણ થાય અને નુકસાન પણ થાય હું બિલકુલ સાચી વાત કરીશ અમુક મોટિવેટરો તમને ઝડપણ ચડાવતા હોય છે યુ કેન ડુ ઇટ દરેક બાળક તેમ કહેતા હોય છે કે તું ડોક્ટર બની શકે છે તું વૈજ્ઞાનિક બની શકે છે તું આઇન્સ્ટાઈન બની શકે છે તું અબ્દુલ કલામ આઝાદ બની શકે છે હું એવી વાત નહીં કરું જે સચ્ચાઈ છે તે જ કહીશ સમાજમાં દરેક પ્રકારના લોકો છે ખૂબ હોશિયાર ખૂબ સામાન્ય અને દુનિયામાં દરેકના માટે સ્થાન છે એટલે આપણે આપણી જાત વિશે નીચાપણું ધરવા વગર કારકિર્દી નક્કી કરવાની છે સમાજને કલેક્ટરોની પણ જરૂર છે સમાજને ક્લાર્કની પણ જરૂર છે સમાજને ડોક્ટરોની પણ જરૂર છે સમાજને કમ્પાઉન્ડરોની પણ જરૂર છે એટલે કોઈ ધંધો કે કોઈ વ્યવસાય નીચો નથી પણ આપણે આપણી ક્ષમતા અનુસાર આપણા ભણવાના જે સુંદર મજાના દિવસો છે આપણી જાતને કેળવવાના જે સુંદર મજાના દિવસો છે એ દિવસો વેડફાઈ ન જાય રમવું જરૂરી છે મનોરંજન જરૂરી છે બાળપણના દિવસો ફરી નથી આવવાના પણ મનોરંજનનું અને અભ્યાસનું એવું સુંદર બેલેન્સ ગોઠવીએ કે જેથી અભ્યાસ પણ બરાબર ચાલે અને આપણી મોજ મજા અને મસ્તી પણ બરાબર ચાલે તો કારકિર્દી વિશે બાળકે 12 14 કે 16 વર્ષની ઉંમરે વહેલો મોડો વિચાર કરવો પડે એ છોકરો હોય એ છોકરી હોય એ પોતાની કારકિર્દી વિશે વિચાર કરે છે એ વિચાર કરવાનો ફાયદો એ છે કે બાળક 8માં 9માં કે 10માં હોય ત્યારથી જે માહિતી એકઠી કરવાની એને ઈચ્છા થાય છે એ પોતાને ઉપયોગી અને પ્રોત્સાહક વાતાવરણ શોધવાની એને સમજ પડે છે એને ખ્યાલ આવે છે કે મમ્મી પપ્પાના ઘરમાં રહીને નથી ભણી શકાતું તો ચાલો મામાને કહી જોઈએ અથવા ઘરમાં રહીને મજા નથી આવતી તો ચાલો આપણે હોસ્ટેલ કરી જોઈએ જો આ સ્કૂલમાં મારે બરાબર મને મજા નથી આવતી તો ચાલો હવે કંઈક જુદી સ્કૂલ પસંદ કરીએ એટલે આપણને અભ્યાસમાં આગળ લઈ જાય એના માટે ઉપયોગી અને પ્રોત્સાહક વાતાવરણ શોધવાની સમજ પડે છે કારકિર્દી વિશે વિચારવાથી ઈચ્છિત દિશામાં જવા માટેની લાયકાત કેળવવાની ધગસ આવે છે જો કોઈને દાંતના ડોક્ટર બનવું હોય અને એને એમ ખ્યાલ આવે કે 75% માર્ક લાવવાથી દાંતના ડોક્ટરમાં એડમિશન મળી શકે એમ છે અને મારા પાસે તો આવે છે તો 10% જેટલી વધારે મહેનત કરવાની એનામાં ધગસ આવે છે આળસ દૂર થાય છે અને મહેનત કરવા